તો આ તરફ કોંગ્રેસ પાર્ટી 2022ની ચૂંટણી માટે સજ્જ થઈ મેદાનમાં ઉતરી છે, ત્યારે ભાવનગરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં 27 વર્ષના ભાજપ શાસનમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી વધી છે. પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી માછીમારો માટેનું ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ સમિતિના અધ્યક્ષ અને ચોટીલા ધારાસભ્ય ઋત્વિક મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસની સરકાર બનેથી માછીમાર પરિવારો માટે કોંગ્રેસ પક્ષની નીતિ કેવી રહેશે એના અંગેની આજે ચર્ચાઓ કરી છે. માછીમાર પરિવારોને, દરેક બોટ માલિકોને પર વર પર યર 30,000 લિટર ડીઝલ સેલટેક્સ મુક્ત મળી રહે. નાની ફાઈબર પીલાણા બોટ માટે 4,000 લિટર પેટ્રોલ એ સસ્તા ભાવે મળે. એના એન્જિન માટે 1,00,000